સુરતમાં છેલ્લા બે મહિનાથી રોગચાળો વકર્યો છે. છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી હોવાના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટેના વોર્ડમાં બેડ પણ ખૂટી પડ્યા છે, જેથી તેમની નીચે ગાદલા મૂકી સારવાર કરવામાં આવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આરએમઓ કેતન નાયકે કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાંથી દર્દીઓ આવે છે. હાલ રોગચાળાને પગલે દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે તમામને સારવાર મળે તે માટે ટેમ્પરરી નીચે સારવાર આપવામાં આવી રહી છે. જોકે દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે.